subscribe now and press the bell icon. Never miss an update. નાભી નાભી થી નીચેના છેક પગ સુધીના તલ કે લાખાની વાત કરીએ તો ક્યાંક સાથળ પર હોય, ક્યાંક પગના જે કહેવાય કે ઢીચણની નીચેના નળા જેને કહેતા હોઈએ છે, ઢીચણની નીચેનો ભાગ હોય અને પગના પંજા, આ જગ્યાએ તલ કે લાખું હોય તો કયા પ્રકારનું ફળ મળે છે, શુભ છે અશુભ છે, શું મળે છે? ઓકે, બરોબર છે. હવે જયારે આપણે વાત કરીએ કે શરીરની, આપણે વાત કરી ભાઈ સાથળ થી શરૂ કરી, પરંતુ તેની વચ્ચે પણ એવું કહેવાય કે આપણા પ્રજનન અંગ છે, ત્યાં પણ આગળ પાછળ ક્યાંય પણ કોઈને પણ તલ કે લાખા હોય, તે પણ એવું કહેવાય કે જીવનમાં રહસ્યો જે ગુપ્ત હોય તે પણ તે વ્યક્તિ આસાનીથી ખોલી શકે તેવા હોય છે. તેમને અણધારી બાબતોથી નુકસાન જીવનમાં જયારે થવાના હોય તેનો અગમચેતી સંકેત મળતો હોય છે. એવું કહી શકાય કે તેવી બાબતોમાં પણ તેને લાભ થઈ શકે છે. જે બાબતો જીવનમાં ગુપ્ત રાખવાની હોય તે લોકો સારી રીતે ગુપ્ત રાખી શકે તેવા વિશ્વાસુ લોકો હોય છે, તેમને આ પ્રકારે તલ કે લાખા હોય છે. બીજી રીતે આપણે વાત કરીએ સાથળ ના ભાગની, તો એવું શાસ્ત્ર કહે છે કે ભાગ્યશાળી તેનું સૂચન છે. સાથળ ઉપર જેને તલ કે લાખા હોય, જે વ્યક્તિઓ ભાગ્યશાળી હોય છે, જીવનમાં ભાગ્યોદય તેમનો બહુ જલ્દી થતો હોય છે, લાંબા પ્રવાસો કરવાના તેમની કુંડળીમાં યોગ હોય છે, દેશમાં પણ કે વિદેશમાં પણ લાંબા પ્રવાસો સરળતાથી કરી શકે, વિદેશમાં સેટલ થવું હોય તો પણ તે થઈ શકે છે, આવા પ્રકારના એક તેમની કુંડળીમાં યોગ હોય છે. તેને કારણે જીવનમાં આ ગ્રહો તેમને સાથળ ઉપર તલ કે લાખા આપી જાય છે, વિશેષ પ્રભાવ હોતા. હવે વાત આવી ઢીચણ કે ઢીચણની નીચેના ભાગની, તો ત્યાં આગળ જેને પણ ઢીચણ ઉપર કોઈને તલ કે લાખવું હોય તો સારા વ્યવસાય, પિતા તરફથી મળેલી સારી આજીવિકા, જાતે ઉભી કરેલી સારી આજીવિકા, નોકરી અને વેપારમાં ઉત્તરોત્તર પ્રગતિ, તેવા પણ જીવનમાં 28 અને 37 ફળ મળે છે જયારે ઢીચણના ભાગે જીવનમાં આવા તલ કે લાખા હોય. પગના નળાના ભાગે જયારે તલ કે લાખા આવે છે તો સમાજમાં વ્યક્તિને પ્રતિષ્ઠિત બનાવે છે, લોકોને લાભ થાય તેવા જીવનમાં કાર્યો કરાવે છે, મોટા મિત્રો ધનવાન મિત્રોનું જીવનમાં સુખ આપે છે. આ પ્રકારે આ તલ અને લાખા હોય છે, જીવનમાં ઘણી વાર મોટા પ્રમાણમાં લાભ થાય છે. એવું કહેવાય કે નાના કાર્યમાં પણ વિશેષ રૂપે મોટા લાભ થાય છે. કોઈ નાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો લાંબા ગાળે તે ખૂબ મોટું ફળ આપે છે, આવા પ્રકારના તેના ફળ હોય છે. પગમાં એવું કહીએ કે પંજામાં, પગના પંજાના ભાગમાં જયારે તલ અને લાખા આવે છે તો તેવું કહેવાય કે તે વ્યક્તિને નસીબદાર બનાવે છે, સારા કાર્યો તેનાથી થાય તેવો એક કુદરત સંકેત આપે છે, તેના જવાથી લોકોના કાર્યો સારા થાય તેવો સંકેત મળે છે. આમ પગના જે પંજાના ભાગના પણ તલ વ્યક્તિને નસીબદાર બનાવે છે.